दिवाळी જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ધનતેરસના દિવસે ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે, જેમાં ધંધાદારીઓ અને વિદ્યાર્થીઓ બજારમાંથી નવા ચોપડા ખરીદી તેની શુભ શરૂઆત શ્રી સવા લખીને કરતા હોય છે। ત્યારે આ શ્રી સવા શું છે અને તેનું ધાર્મિક મહત્વ શું રહેલું છે વગેરે વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ। નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, દિવાળી પર આપણે અલગ અલગ પરંપરાઓ નિભાવતા હોઈએ છીએ। આવી જ એક પરંપરા ચોપડા પૂજનને લગતી છે। આપણે દિવાળીના દિવસે ચોપડા પૂજન તો કરીએ છીએ, પરંતુ એની શરૂઆત સવા ઢોકળાથી કરતા હોઈએ છીએ, એટલે કે સવા રૂપિયાથી કરતા હોઈએ છીએ। શું છે આ સવા ઢોકળો અને તેનું શું મહત્વ છે તેની આપણે જાણવાનો પ્રયાસ કરીએ। મિત્રો, ચોપડા પૂજનમાં સૌથી પ્રથમ સવા ઢોકળાથી આપણે જે છે એ આપણા ચોપડામાં મીઠી લખતા હોઈએ છીએ। હવે આ સવા ઢોકળાની અંદર પહેલા તો આપણે એક રૂપિયો જે લક્ષ્મીજીનું પ્રતિક છે અને સવા છે ગણપતિજીનું પ્રતિક છે, લક્ષ્મી અને ગણપતિજી આ બંનેની આપણે ભેગી પૂજા કરતા હોઈએ છીએ। આમ તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા આપણે કરતા હોઈએ છીએ, દિવાળી ઉપર આપણે ગણપતિજી અને લક્ષ્મીજીની પૂજા સાથે કરતા હોઈએ છીએ અને વિષ્ણુ ભગવાનની પણ પૂજા આપણે કરતા હોઈએ છીએ। તો આ સવા ઢોકળામાં લક્ષ્મી અને ગણપતિજીનું સ્વરૂપ છે। હવે લક્ષ્મીજી છે આપણને ધન આપે છે અને ગણપતિજી છે તમામ સંકટો આપણા દૂર કરે છે। આપણે જ્યારે વેપાર કરતા હોઈએ ત્યારે અનેક જોખમો આપણે ખેડતા હોઈએ છીએ, અનેક પ્રકારના નિર્ણયો લેતા હોઈએ છીએ। આ નિર્ણયો લાંબા ગાળાના ટૂંકા ગાળાના હોય છે અને તે ભવિષ્યમાં કેવું ફળ આપશે તેની માહિતી આપણી પાસે હોતી નથી, કેમ કે આપણે ભવિષ્યની જાણકારી આપણી પાસે નથી હોતી। ત્યારે ગણપતિજી આપણા નિર્ણયો સાચા કરે અને આપણને તમામ સંકટમાંથી બચાવે તેના માટે આપણે આ સવા ઢોકળો લખતા હોઈએ છીએ। બીજું એક મિત્રો મહત્વ એ રહેલું હોય છે કે આપણે આની અંદર સવા ઢોકળો ધનની પ્રાપ્તિ માટે લખતા હોઈએ છીએ, તેમાં જે સાઈ રહેલી છે એ મહાકાળી માતાનું સ્વરૂપ છે। ધંધો કરતા હોઈએ, બિઝનેસ કરતા હોય ત્યારે શક્તિની જરૂર પડે છે અને આ સાઈ મહાકાળી સ્વરૂપે આપણને શક્તિ આપે છે। મિત્રો, જે કાગળ છે એ માતા સરસ્વતીનું પ્રતીક છે। માતા સરસ્વતી એટલે કે જ્ઞાન, જ્ઞાન વગર આપણે ચોપડાની અંદર નામું ના લખી શકીએ, તો એ ચોપડામાં નામું લખવા માટે જે જ્ઞાનની જરૂર પડે છે એ માતા સરસ્વતી આપણને આપતા હોય છે। તો માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને મહાકાળી ત્રિદેવીનું જે સ્વરૂપ છે એ જ સવા ઢોકળો છે અને એના આધારે જ આપણે જે છે એ આપણા આગળના વર્ષની શરૂઆત કરતા હોઈએ છીએ। તો મિત્રો, આ રીતે સવા ઢોકળાની આપણે આપણા નામાની અંદર શરૂઆત કરતા હોઈએ છીએ। જે લોકો પણ દેશી નામ લખે છે તે લોકોને આના વિશે ખાસ ખ્યાલ હોય છે કે સવા ઢોકળો લખીને જ આપણે આપણા ચોપડાની શુભ શરૂઆત કરીએ છીએ।